અત્યારે અમે આવ્યા છીએ ખજૂરભાઈએ જે મંદિર બનાવ્યું તેમના આશ્રમની અંદર આવેલું, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા નજીક આવેલું છે. તેમના વિઝા 5 નતા થતા, તેમની માનતા માની હતી અને તેમની માનતા હનુમાન બાપાએ સ્વીકારી લીધી હતી અને ત્યારબાદ ખજૂરભાઈ ભવ્ય મંદિર બનાવ્યું છે. ખૂબ જ લોકો અહીંયા આવે છે, પણ આજે અત્યારે ઘણા વિડીયોની અંદર લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ અને વિડીયોમાં કાંઈ ભૂલ ચૂક હોય તો અમને માફ કરી દઈએ. અમે અત્યારે હવે ખજૂરભાઈના મંદિરે જઈ રહ્યા છીએ અને મારી સાથે છે અમારા મોટા ભાઈના મોટા બાપુના દીકરા જયમલભાઈ મકવાણા. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ. જય જય શ્રી રામ, જય શ્રી હનુમાન બાપા બજરંગ બલી મારુતિ નંદન, હરે રામ, શ્રી રામ, સીતારામ. જો મિત્રો, ખુલ્લું વાતાવરણ છે, સૂર્યનારાયણ ભગવાનના ખૂબ તેજ આવી રહ્યું છે અને ખૂબ જ પહાડની ઉપર સુંદર દ્રશ્યની અંદર આવેલું છે. હા, સરસ મજાની ખજૂરભાઈએ ખૂબ સરસ મજાની અહીંયા જો હનુમાન દાદાનું મંદિરની ખૂબ જ સરસ મજાની તમામ વ્યવસ્થા કરી રાખી છે. અને જો માર્બલ સ્ટેલ નાખીને આતંકવાળા હનુમાન દાદા તરીકે પ્રચલિત છે. ભગવાન, હરે રામ, શ્રી રામ, સીતારામ. હનુમાનજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા મહોત્સવ, જે ખજૂર દાદા નીતિન દાદાનું નામ છે, જે આપણે ખજૂરભાઈ કહીએ તેમનું, નીતિનભાઈ જાની ખજૂરભાઈ તરીકે પ્રખ્યાત છે અને તરુણભાઈ જાની તેમના નાના ભાઈ લાલાભાઈ દ્વારકા કરવા દ્વારા કરવામાં આવેલ છે. જો ખૂબ સરસ મજાનું છે, ખુલ્લી જગ્યાની અંદર અને એક નાની ટેકરીમાં ખૂબ જ સુંદર, અત્યારે પવન પણ અત્યારે ખૂબ જ મજાનો આવી રહ્યો છે. મિત્રો, આ ભવ્ય મંદિર ખૂબ જ સરસ મજાનું છે અને એટલો આનંદીદાય માહોલ છે ને. અને આ અમારો પહેલો બ્લોગ છે, યુટ્યુબ નવી ચેનલ ખોલી છે યુટ્યુબની અંદર અને આની પહેલાંની ચેનલ છે, એમાં 1,28,000 વ્યૂ સબસ્ક્રાઇબ છે. પણ એ ચેનલ કોઈ કારણોસર અત્યારે એ અટકી ગઈ છે, તો અમે નવી ચેનલ બનાવવાનું શરૂ કર્યું છે અને હનુમાન દાદાના અને એના આશીર્વાદ લેવા આવ્યા છીએ અને પહેલો બ્લોગ અહીંથી ચાલુ કરી છે. અને ખજૂરભાઈની અને હનુમાન દાદાની બધાને આશીર્વાદ જો મળી જાય તો અહીંથી અમે સ્ટાર્ટ કરીએ અને ખજૂરભાઈની જેમ અમે સારા કાર્યો કરતા રહી એવી અમને બધા એવી આશા અને આશીર્વાદ આપજો.
હનુમાનદેવ આપણે પહેલેથી પૂજા કરી છીએ, દેરી આપણે બધા શ્રદ્ધાળુઓ આવીને અહીંયા બધા ઈટુના બંગલા બનાવ્યા છે. આની કાંઈકને ક્યાંક માન્યતા છે, પણ હવે આપણને ક્યાંક ખ્યાલ નથી. ઘણા મંદિરોની અંદર મેં જોયેલું છે કે આની અંદર બધી તેલને બધું અખંડ પડ્યું. હા, એ અંદર જો આ મંદિરની ઉપરનો દ્રશ્ય છે. ઠેર ઢોળ સુધી ખજુરભાઈ દાદર મુકાવ્યા છે, અને ઉપરથી જોવો તમે એવી ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે. કદાચ ગમે એટલું માણા આવે તો એ વાંધો ન આવે. અને ચારે બાજુ ખુલ્લો પડ છે, જો એટલું ઠંડુ અને તડકો એટલો પડે ને, અમે તો આવ્યા ને તમને તડકો બહુ લાગ્યો, પણ અહીંયા આવ્યા ને તડકો એવું કાંઈ લાગતું નથી. જો ભગવાન સૂર્યનારાયણ, ભગવાન સૂર્યદાદા તપી રહ્યા છે, અને ખૂબ જો કેટલો વિસ્તારની અંદર હનુમાન બાપાનું મંદિર આવેલું છે. મને તો એમ થયું કે હવે વારાખલે આ જગ્યાએ આવતું રહેવું, એવું મસ્ત મજાનું વાતાવરણ છે. જો કે આ બ્લોગની અંદર સારું ઉપાડવા માટે કે બ્લોગ ઉપાડવા માટે વખાણ નથી કરતો કે ભાઈ મારો બ્લોગની અંદર હું હનુમાન દાદાના વખાણ કરું, પણ નેચરલી રીતે આ સાચી વાત કહું છું. ખૂબ જ સરસ, જો ખજુરભાઈ કોઈ વસ્તુ બાકી નથી મૂકી હનુમાન દાદાના મંદિરને. કારણ શું છે, એનું શું રહસ્ય છે એ ખબર છે? બધા એમ કહે છે, એટલું એ આપણે કરે ને એટલો બંગલો થાય છે એમ કહે છે બધા. એમ તો આમાં તો અમુક અમુક તો દહ દહ ઈટું ખડકી નાખે, તો દહ દહ માળના બંગલા સાથે જેટલી જરૂર હોય એટલી મૂકે. જરૂર તો માળાને ખૂટતી દૂતી રહી ભાઈ. જેને માન્યતા જેટલું હોય એટલું કરે એમ, જેના મનમાં જેટલું આવે એ પ્રમાણે. ના ના, તમારી માન્યતા સાચી વાત છે, પણ અહીંયા તો લઈને એમ લાગે કે આ બધી બિલ્ડિંગો તો સમજવાની ને, આ બધી એટલે થોડોકલો થઈ ગયા છે. આ એક ઈટું માંથી ઈટું મૂકી છે મેં, એક મોટી શ્રદ્ધા એ જ. હા, એ તમારામાં શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો આ વસ્તુ કરવાની કાંઈ જરૂર નહીં. તમે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, સારા કાર્ય રાખો, સારા વિચારો રાખો, અને સારા કાર્ય કરતા રહ્યો માણસોને. આ ખજુરભાઈ છે, ખજુરભાઈ જો નેટ બધાને ઘર બનાવે તો એને કોઈ દી ખૂટતું નથી,
અને ભગવાન એને ખૂટવા દેતો નથી, જેટલું દે એનાથી ડબલ ભગવાન એને આપે છે. અને આ નવી ચેનલમાં પેલો બ્લોગ અમે ઉતારીને મેલી છે, તો અમારો જય આજ સંઘ હનુમાનજી મહારાજની જય. આજે અમે દર્શન કરવા આવ્યા છીએ પણ ખૂબ જ સરસ મજાનું માહોલ છે, મજા આવી ગઈ. અને જો હનુમાન બાપાની કૃપા હશે અને આશીર્વાદ હશે તો આવા નવા સારા કાર્યોમાં અમે કરતા રહેવું. અને આ તો પહેલો બ્લોગ છે, તે હનુમાન બાપાના સાનિધ્યમાં દર્શન કરીને શરૂઆત કરીએ છીએ બ્લોગનો. મેં કીધું આપણે બ્લોગ બનાવ્યો છે તો આ કેદુનો વિચાર હતો કે અમે નવી યુટ્યુબ ચેનલ ખોલી તો પહેલો બ્લોગ આજ સંઘવાળા હનુમાન દાદાનો મૂકીને ત્યાંથીને આપણે સ્ટાર્ટ કરવાનું છે. અને બને ત્યાં સુધી લોકોને પ્રેરણા મળે, લોકોને મદદરૂપ મળે એવી પ્રેરણાથી અમે આ બ્લોગ ચાલુ કર્યો છે. હાલો જય શ્રી રામ, જય સીતારામ, આજ સંઘવાળા હનુમાન દાદાની જય. અહીંયા આવ્યા છીએ તો થોડીક આપણે સેવા